शास्त्र प्रज्ञा कॉमर्स विषय अर्थशास्त्र प्रकरण 5 आवक अने खर्चना ख्याल अगाउना पीरियड नी अंदर आपणे खर्चना ख्यालो जोई गया वैकल्पिक खर्च वास्तविक खर्च एंड नाणाकीय खर्च एनी उपरथी खर्चनो वर्गीकरण जोई गया आपणे કે નાણાકીય ખર્ચને બે વર્ગમાં વહેંચવામાં આવે છે કે લાંબા ગાળાના ખર્ચ અને ટૂંકા ગાળાના ખર્ચ ત્યારબાદ ખર્ચના બીજા વર્ગીકરણની અંદર સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ અને એની ઉપરથી સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ વિશે જોઈએ આજે આપણે જોઈએ સીમાંત ખર્ચ શું સીમાંત ખર્ચ सीमांत खर्च એટલે શું सीमांत खर्च કોને કહેવાય તો અહીં કુલ ઉત્પાદન ખર્ચ હોય અને કુલ ઉત્પાદિત એકમો હોય બરોબર એટલે કુલ ઉત્પાદન કર્યા પછી એક એકમના વધારાનો એક એકમ વધારાનો એક એકમનું ઉત્પાદન કરવામાં આવે અને ખર્ચમાં જે વધારો ઘટાડો થાય તો તેને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો વધારાનો એક એકમના ઉત્પાદન કરવાથી થતો વધારાનો ખર્ચ એને સીમાંત ખર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ તો અહીં આ જે સીમાંત ખર્ચ છે એ અસ્થિર ખર્ચમાં થયેલો ફેરફાર દર્શાવે છે કારણ કે ટૂંકા ગાળે સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે પરંતુ માત્ર અસ્થિર ખર્ચમાં ફેરફાર થાય છે એટલા માટે આ સીમાંત ખર્ચને આપણે એમ કહી શકીએ કે ટૂંકા ગાળાની દ્રષ્ટિએ અસ્થિર ખર્ચમાં થયેલો ફેરફાર એટલે સીમાંત ખર્ચ જેને આપણે અનુસૂચિ અને આકૃતિની મદદથી જોઈએ આપણે બરોબર સીમાંત ખર્ચ પણ કહીએ આપણે સીમાંત ખર્ચ શું છે વધારાનો એક એકમ ઉત્પાદન કરવાથી જે થતો વધારાનો ખર્ચ તો વધારાનો તો અહીંયા ખર્ચ જે છે આપણે સો વધારાનો ઉત્પાદન કર્યો આપણે બીજા એ પણ તો ખર્ચ થયો સો તો વધારા કેટલો ખર્ચ થયો સો માઇનસ સો એટલે કેટલા કે પછી 21 માઇનસ 16 કરીએ તો 5 28 માઇનસ 21 કરીએ તો 7 40 માઇનસ 28 12 54 માઇનસ 40 14 70 માઇનસ 16 જોઈ લો સુધી જોઈ લો હવે આને આપણે આકૃતિ દ્વારા સમજીએ બરોબર
शरीर पर सीमांत दर छे x शरीर पर उत्पादन नो प्रमाण छे बरोबर सीमांत खर्च रेखा के उत्पादन प्रमाण जय एक उत्पादन सीमांत खर्च तो रेखा जोई सको सीमांत खर्च ने रेखा जोई आपणे बरोबर अहीं तमे जो कि ज्यारे कुल खर्च वधतो जाय छे बरोबर ए सीमांत खर्च एना घटता दरे वधे छे शुं सीमांत खर्च पहला घटता दरे वधे छे त्यार बाद के वर्ता दरे जेम शुरुआत के अंदर जेम सीमांत उत्पादन जेम जेम उत्पादन करता जाइए तेम तेम सीमांत खर्च घटे परंतु एक तबक्के ज्यारे सीमांत खर्च न्यूनतम थाय छे सीमांत खर्च ज्यारे न्यूनतम थई जाय छे पछी ते वधवानी क्रिया खास याद रखी लीजिए जेवी रीते मैं तमने कीधु कि सरेराश खर्च की रेखा यू आकार सरेराश खर्च की रेखा यू आकार रीते अहीं आगर सीमांत खर्च की रेखा ध्यान रखो सीमांत खर्च की रेखा बरोबर हवे जोईए आपणे सरेराश खर्च अने सीमांत खर्च वच्चेनो संबंध आकृति अने अनुसूची द्वारा समजीए सरेराश खर्च अने सीमांत खर्च वच्चेनो संबंध उत्पादन केटलू करू केटला प्रमाण में करू करू के ना करू
તે નક્કી કરવા માટે આ બે ખર્ચના વચનો સંબંધ જરૂરી છે. જો આપણે લાંબા ગાળા ઉત્પાદનની વાત કરીએ તો લાંબા ગાળે ઉત્પાદન કેટલું કરવું તે નક્કી કરવા માટે જો વસ્તુની કિંમત બજારમાં વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતા વધારે હોય, શું સરેરાશ ખર્ચ કરતા વસ્તુની કિંમત વધારે હોય તો લાંબા ગાળે કેટલું ઉત્પાદન નક્કી કરવું તે નિર્ણય લેવામાં આ સંબંધ ઉપયોગી સાબિત થાય છે. તેવી જ રીતે ટૂંકા ગાળાની અંદર ટૂંકા ગાળે કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવા માટે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતા વધારે હોય તો ઉત્પાદન નક્કી કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો વસ્તુ શું? એટલે કે ટૂંકા ગાળે લાંબા ગાળે કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવા માટે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે એની અનુસૂચિ જોઈએ. ઉત્પાદિત એકમ ઉત્પાદન પ્રમાણ બરોબર કુલ ખર્ચ જોઈએ
सीमांत खर्च ध्यान में लीधो छे बराबर सीमांत खर्च रेखा चाहिए तो सीमांत खर्च सरेराश खर्च अने सीमांत खर्च बन्ने केवा छे सरखा
એટલે ત્રીજા તબક્કાની અંદર સીમાંત ખર્ચ એ સરેરાશ ખર્ચ કરતા વધારે છે. એટલે આ પહેલો તબક્કો છે, આ બીજો તબક્કો આવે છે અને આ ત્રીજો તબક્કો આવે છે. તો ત્રીજા તબક્કાની અંદર સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધારે છે. તો આના ઉપરથી ઉત્પાદકે કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવામાં આવે છે. ખ્યાલ વિદ્યાર્થીઓ બરોબર. હવે આના પછી જે છે આપણે ત્યારબાદ લાંબા ગાળે સરેરાશ ખર્ચની પ્રેરણા. તો અહીંયા જે સૌ લાંબા ગાળે સરેરાશ ખર્ચ સામાન્ય રીતે જેમ સમયનો ગાળો વધે ત્યારબાદ સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ જેવું કઈ રહેતું નથી. દરેક પ્રકારના ખર્ચ એ અસ્થિર ખર્ચ જેવું થાય છે. શું? દરેક પ્રકારના ખર્ચ અસ્થિર ખર્ચ થઈ જાય છે. કારણ કે લાંબા ગાળે પેઢી દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તેની માંગમાં વધારો થાય છે અને નિયોજકને કે ઉત્પાદકને એમ લાગે કે આ માંગ હવે કાયમી બનવાની છે. શું? એક સમયગાળો જતા રહ્યા પછી માંગમાં જે વધારો થાય છે અને એ માંગ જો કાયમી બનવાની હોય એવું નિયોજકને ખ્યાલ આવે તો પછી તે ઉત્પાદન વધારવા માટે સ્થિર અને અસ્થિર બંને સાધનોમાં વધારો કરવા પ્રયત્ન કરે છે. એટલે કે જમીન, મકાન, યંત્રો, શ્રમિકો, સાધનો આ બધામાં તે વધારો કરે છે જેથી કરીને ઉત્પાદનમાં વધારો કરી શકાય. કારણ કે હવે કાયમ